હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું સવારે નાસ્તામાં કે પછી રાતના ડિનરમાં ખાઈ શકાય એવું હેલ્ધી. હમણાં શિયાળાની સિઝનમાં ભરપૂર શાક મળતા હોય છે અને મેથી અને બધું સારું એવું મળતું હોય છે, તો અહીંયા આપણે મેથીના અને દૂધીના મુઠિયા બનાવીશું. તો કેવી રીતે બનાવવાના એ હું બતાવવાની છું. તો દૂધી અને મેથીના મુઠિયા બનાવવા માટે આપણે અહીંયા એક વાસણમાં 2 કપ જેવો ઘઉંનો ઝીણો લોટ લઈ લેવાનો છે અને એની સાથે જ આપણે અહીંયા 2 ચમચી જેવો આપણે ચણાનો લોટ લેવાનો છે. અહીંયા ઘઉંનો લોટ અને ચણાનો લોટ તમારે બંને ચારીને ઉપયોગમાં લેવાનો રહેશે. અને તમારે અહીંયા જો તમારા મનપસંદનો કોઈ બી લોટ એડ કરવા હોય તો કરી શકો છો. હવે આની અંદર આપણે દૂધી અને મેથી એડ કરવાની છે. દૂધીને આ રીતે છીણીને એડ કરવાની અને મેથી અહીંયા બહુ તમારે ઝીણી સમારીને નથી એડ કરવાની. અધકચરી જે પાન હોય છે એના મોટા અને થોડાક ઝીણા હોય એવા સમારીને એડ કરવાનું. પછી 5 ચમચી જેવું આપણે અજમો, 1 થી 2 ચમચી જેવું ધાણા જીરું, 1/2 ચમચી જેવું હળદર પાવડર, 1/2 ચમચી જેવું લાલ મરચું પાવડર, 1/2 ચમચી જેવું આપણે ગરમ મસાલો એડ કરીશું. અને એની અંદર જ આપણે આ 4 થી 5 લીમડાના પાનને આ રીતે હાથેથી જ તમારે ટુકડા કરીને એડ કરવાના. તમે મુઠ્ઠીની અંદર આ રીતે લીમડાના પાન તમે ટુકડા કરીને એડ કરશો તો એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. જો તમે એડ ના કરતા હોય તો તમે જરૂરથી એડ કરજો. લીમડાના પાન એડ કર્યા પછી અહીં આપણે લસણ અને મરચાંને અધકચરું વાટીને એડ કરવાનું છે અને 2 ચમચા જેટલું આપણે તેલ એડ કરવાનું છે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું. અહીંયા બધું જ એડ થઈ જાય પછી આની અંદર આપણે 1 ચમચી જેવી સાકર એડ કરીશું. અને અહીંયા આપણા દૂધીના મુઠ્ઠા એકદમ જ સોફ્ટ બને એની માટે અહીંયા આપણે કોઈ ખાવાના સોડા કે પછી ઘીનો આપણે એડ નથી કરવાનું. તો અહીંયા હું એડ કરીશ દૂધ. અહીંયા દૂધ તમારે 5 થી 6 ચમચી જેટલું દૂધ એડ કરવાનું છે. અહીંયા તમે કાચું દૂધ બી લઈ શકો છો. હવે આપણે દૂધની સાથે જ આ લોટ બાંધીને રેડી કરવાનો છે. અહીંયા આપણે દૂધનો ઉપયોગ કરેલો છે અને અહીંયા આપણે જે દૂધી છીણીને અને મેથી લીધેલી છે તો એમાંથી બી પાણી છૂટશે એટલે આ લોટ સરસ એવો બંધાઈ જશે. હવે આપણે આ રીતે સોફ્ટ ડો બંધાઈ જાય પછી આ રીતે થોડો લોટ લઈને આ રીતે તમારે મુઠ્ઠીયા વાળીને રેડી કરવાના છે. બહુ જાડા નહીં અને બહુ પતલા નહીં એવા તમારે મુઠ્ઠીયા વાળવાના. આવી જ રીતે આપણે બધા જ વાળીને રેડી કરી લઈએ. તો અહીંયા આપણે બધા જ મુઠ્ઠીયાને વાળીને રેડી કરી લીધા છે અને મેં કાણાવાળી પ્લેટમાં આપણે લઈ લીધા છે. તો હવે આને આપણે સ્ટીમરમાં મૂકી દઈએ. તો હવે આપણે મુઠ્ઠીયાની થાળીને સ્ટીમરમાં મૂકી દીધી છે અને ઢાંકીને આપણે 10 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તમારે સ્ટીમ થવા દેવાનું છે. તો 10 મિનિટ પછી તમે જોશો તો મુઠ્ઠીયા આ રીતે સરસ એવા ચડી ગયા હશે અને રૂમ ટેમ્પરેચર ઉપર આ રીતે મુઠ્ઠીયાને ઠંડા થવા દેવાનું છે. તો મુઠ્ઠીયા આ રીતે ઠંડા થાય ત્યારે તમારે આ રીતે બધા જ મુઠ્ઠીયાને થોડાક થોડાક તમારે ફરાવી લેવાના જેથી નીચેથી બી સરસ એવા ઠંડા થઈ જાય. તો અહીંયા આપણા મુઠ્ઠીયા સરસ ઠંડા થઈ જાય પછી તમારે ચાકુની મદદથી તમારે જે સાઇઝમાં કટ કરવા હોય જાડા પતલા એ સાઇઝમાં તમારે કટ કરી લેવાના. તો તમે જોઈ શકો છો કે આપણે કટ કર્યા પછી દૂધીની છીણ અને મેથી સરસ એવી અંદર લોટ સાથે સેટ થઈ ગઈ છે અને એવી જ રીતે આપણે બધા જ મુઠ્ઠીયાને કટ કરી લેવાના. હવે આ મુઠ્ઠીયાને વઘારવાના છે તો એની માટે આપણે પેનમાં 2 થી 3 ચમચા જેટલું તેલ લેશું. તેલ ગરમ થાય એટલે 1/2 ચમચી રાઈ એડ કરીશું, લીમડો એડ કરીશું અને જે મુઠ્ઠીયા કટ કરીને રાખ્યા છે એ બધા એડ કરી દેવાના. આ રીતે મુઠ્ઠીયા એડ થઈ જાય પછી 1 ચમચી જેવા સફેદ તલ અને 1 ચમચી જેવા આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું. ચીલી ફ્લેક્સ અહીંયા ઓપ્શનલમાં છે પણ જો તમને થોડુંક તીખું ભાવતું હોય તો આ મુઠ્ઠીયા ઉપર જરૂરથી તમે થોડાક ચીલી ફ્લેક્સ એડ કરજો, બહુ જ સરસ લાગે છે. હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી દેવાના અને થોડા ક્રિસ્પી થાય એવા આપણે મિક્સ કરવાનું અને તમારે ક્રિસ્પી થવા દેવાના. જો તમને વધારે પસંદ હોય તો વધારે ક્રિસ્પી કરવાના. તો આ રીતે આપણે મુઠ્ઠીયા સરસ એવા વઘારીને રેડી થઈ જાય છે. તો હવે આપણે
ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને આ મુઠ્ઠીને આપણે સર્વ કરી લઈએ. તો અહીંયા બધા જ દૂધી અને મેથીના મુઠ્ઠી આપણા સર્વ કરીને રેડી છે. આ રીતે તમે મોર્નિંગમાં કે પછી ડિનરમાં કે પછી જ્યારે બી મન થાય ત્યારે તમે ગરમા ગરમ દૂધી અને મેથીના મુઠ્ઠીયા જરૂરથી બનાવજો. અને એટલા સોફ્ટ બન્યા છે, તમે જોઈ શકો છો કે અંદર સુધી આપણું દૂધી અને મેથી છે એ સરસ એવી સેટ થઈ ગઈ છે. અને આ દૂધી અને મેથીનું બંનેનું કોમ્બિનેશન બહુ જ સરસ છે, તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો. અને તમને જો મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઇક કરજો અને કોમેન્ટ્સ બોક્સમાં મને જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.